બાળ મિત્રો નમસ્તે. ચાલો આજે આપણે અભ્યાસની સાથે સાથે ચિત્રકામ કરવાના છે. એ ચિત્રકામની અંદર શું કરવાનું છે તે હું તમને બોર્ડ પર બતાવીશ. તે પ્રમાણે પછી તમારે નોટમાં કરવાનું છે. આગળ તમને ટીચરે કેલિગ્રાફી શીખવાડીને ચોરસમાં પછી ગોળની અંદર અલગ અલગ ડિઝાઇન બતાવીને તમને એવી જ રીતે આજે આપણે ત્રિકોણમાં કેલિગ્રાફી કરવાના છે. ત્રિકોણની અંદર અલગ અલગ ડિઝાઇન કરવાના છે. તો ચાલો આપણે બધા બોર્ડ પર જોઈએ. જો અહીં આપણે કયો આકાર દોરેલો છે? ત્રિકોણ. કયો આકાર છે? ત્રિકોણ. આગળ તમે ચોરસમાં કેલિગ્રાફી કરેલી ને ત્યારે કયો આકાર દોરેલો? ચોરસ. ત્યાર પછી ગોળમાં કેલિગ્રાફી કરેલી એટલે કયો આકાર દોરેલો? ગોળ. હવે આજે આપણે ત્રિકોણમાં કેલિગ્રાફી કરવાની છે એટલે અહીં કયો આકાર દોરેલો છે? ત્રિકોણ. તો ચાલો હવે આપણે પહેલા ત્રિકોણમાં શું કરીશું? તો સૌથી પહેલા આપણે આડી લીટી કરીશું. કેવી લીટી કરીશું? આડી લીટી કરીશું. જુઓ આડી લીટી કરવા માટે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. તમારાથી જેવી દોરાશે ને એવી જ તમારે આડી લીટી અંદર કરવાની છે. તો જુઓ આડી લીટી થઈ ગઈ ને. હા, હવે અહીંયાથી અહીંયા સુધી આપણે એકદમ ધીમે ધીમે સીધી લીટી કરવાની છે, ખરું ને? ચાલો એવી જ રીતે હવે આપણે આ ત્રિકોણની અંદર કેવી લીટી કરીશું કહો જોઈએ. તમે કહશો ને તેવી લીટી કરીશું. ઊભી લીટી. હા ચાલો તો આપણે ઊભી લીટી કરીએ. હવે આપણે આ ત્રિકોણમાં ઊભી લીટી કરીએ. ઊભી લીટી આપણે ઉપર પેન્સિલ મૂકીને નીચે લાવવાની છે. જો આ ઉપરની ત્રાસી લીટી છે ને એના ઉપર પેન્સિલ મૂકીને નીચેની આડી લીટી છે ને ત્યાં સુધી તમારે પેન્સિલ લાવવાની છે એટલે ઊભી લીટી થઈ જશે. પેન્સિલ ક્યાં મૂકવાની? ઉપર અને નીચે લાવવાની એટલે કેવી લીટી થશે? ઊભી લીટી. જુઓ ટીચરની થાય છે ને ઊભી લીટી. જો ટીચરની લીટી વાંકી ચૂકી થાય ને તો તમે મને કહેજો હને, અથવા તાળી પાડજો, બરાબર ને? જુઓ થઈ ગઈ ને ઊભી લીટી. થઈ ને? કેવી સરસ ડિઝાઇન લાગે છે, લાગે છે ને? જુઓ હવે આપણે આ ત્રિકોણમાં ત્રાસી લીટી કરીશું. કેવી ત્રાસી લીટી? તો ચાલો હવે ત્રાસી લીટી કેવી રીતે કરવાની? આપણે આ લીટી પર આપણે પેન્સિલ મૂકીને થોડી ક્રોસ કરવાની એટલે ત્રાસી લીટી થશે. જોયું ને આપણે આ લીટીની ઉપર ઉપરથી પેન્સિલ મૂકવાની અને આ લીટી પાસે આપણે નીચે પેન્સિલ મૂકવાની એટલે કેવી લીટી બની જશે? ત્રાસી લીટી. તો જુઓ ટીચરની ત્રાસી લીટી બરાબર થાય છે? ન થાય ને તો તમારે બધાએ શું કરવાનું છે? તાળી મારવાની છે. જુઓ થઈ ગઈ ને ત્રાસી લીટી. હા ફરી પાછા આપણે યાદ કરી લઈએ. આપણે આગળ ચાર ત્રિકોણની અંદર પહેલા આપણે કેવી લીટી કરી? આડી લીટી. પછી કેવી કરેલી આપણે? ઊભી લીટી. પછી કેવી લીટી કરેલી આપણે? ત્રાસી લીટી. અને પછી બીજી તરફ પણ ત્રાસી લીટી કરેલી. એવી જ રીતે આપણે આ ત્રિકોણની અંદર બે ત્રાસી લીટીને ભેગી કરવાની છે. પણ કેવી રીતે ભેગી કરીશું? તો જુઓ
આપણે ત્રાસી લીટી કરવા માટે આ લીટી પર પેન્સિલ મૂકેલી ખરું ને? તે આ લીટી પર પેન્સિલ મૂકીશું, પણ આપણે આ લીટી સુધી આ લીટી લઈ જવાની નથી, અડધી જ લીટી કરવાની છે અને ફરી પાછા બીજી તરફથી પાછી ત્રાસી લીટી કરીશું, બરાબર? એવી જ રીતે ફરી પાછા અડધી ત્રાસી લીટી અને આ તરફથી પણ ફરી પાછા અડધી ત્રાસી લીટી, એવી રીતે આપણે અડધી અડધી ત્રાસી લીટી કરીશું એટલે આપણી ડિઝાઇન કેવી બનશે જોજો હા બધા. ત્રાસી લીટી કેવી કરવાની? બંને તરફથી અડધી અડધી. જુઓ ડિઝાઇન બનતી હોય એવું લાગે છે ને? હા સરસ, અરે વાહ, તો ડિઝાઇન બહુ ફાઇન બનવાની. જો હવે અહીંયા ઘરી આ લીટીથી આ લીટી આપણે ભેગી કરવાની છે, એવી જ રીતે અહીં પણ લીટી ભેગી કરવાની છે. વળી પાછી એક લીટી જે આવશે જગ્યા છે ને આપણી, હા, પછી અહીંયા પણ એક લીટી કરી નાખીએ. તો જુઓ બાળ મિત્રો, આપણી ડિઝાઇન બની ગઈ ને ત્રિકોણમાં. હા, તો આપણે આજે અલગ અલગ કેટલા ત્રિકોણમાં ડિઝાઇન કરી? પાંચ ત્રિકોણમાં. તમારે પણ તમારી ચિત્રકામની નોટબુકમાં મમ્મી પપ્પા પાસે પાંચ ત્રિકોણ દોડાવવાના અને એની અંદર ટીચરે શીખવાડી ને આડી લીટી, ઊભી લીટી, ત્રાસી લીટી, બરાબર ને? તો તે તમારે ડિઝાઇન અંદર કરવાની છે. તો ચાલો આવજો.